જેસ્ચર પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપણો બોડી લેંગ્વેજમાં આવે છે આઈ કોન્ટેક, અથવા તેનું બીજું નામ કહીએ તો ઇમ્પોર્ટન્સ ઓફ આઈસ એન્ડ ફેસ. એનું ઇમ્પોર્ટન્સ શું છે? તે મોટા ભાગની વાતચીત આપણે આના થ્રુ કરતા જ હોઈએ છીએ અને પણ યુઝ કરીએ છીએ. જોઈએ કઈ રીતે. ધ ફેસ એન્ડ આઈસ આર બાય ફાર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ ઓફ બોડી લેંગ્વેજ. બોડી લેંગ્વેજમાં સૌથી વધારે મહત્વના હોય તો ફેસ એન્ડ આઈસ છે. વી લુક ટુ ધ ફેસ એન્ડ આઈસ ટુ ડિટરમાઇન મચ ઓફ ધ મીનિંગ બિહાઇન્ડ બોડી લેંગ્વેજ એન્ડ નોન વર્બલ કોમ્યુનિકેશન. આપણે બોડી લેંગ્વેજ થ્રુ જે કંઈ વાતચીત કરીએ છીએ અથવા તો આપણા નોન વર્બલ કોમ્યુનિકેશનમાં નો મીનિંગ અથવા તો વધારે સારી રીતે ડિટરમાઇન કરવા માટેનું સૌથી વધુ મહત્વનું હોય તો આપણો ફેસનો દેખાવ અને આઈસ છે. આઈસનો પણ દેખાવ, હા, જેમ કે આપણે સરપ્રાઈઝ થઈ ગયા હોય, આખું પોડી થઈ જાય, ન ગમ્યું હોય તો આખું નાની થઈ જાય, ઝીણી થઈ જાય, આ જ છે એનો ઇમ્પોર્ટન્સ. એના થ્રુ આપણે ખબર પડી જાય કે સામેવાળા વ્યક્તિને કેવું લાગ્યું છે તે. ફોર એક્ઝામ્પલ, હેપીનેસ, ખુશ, સરપ્રાઈઝ, આશ્ચર્ય થવું, ફિયર, ડર લાગવો, એંગર, ગુસ્સો થવો, એન્ડ સેડનેસ, નિરાશ થઈ જવું, યુઝયલી આર એકમ્પનીડ બાય ડેફિનેટ ફેશિયલ એક્સપ્રેશન્સ એન્ડ આઈ પેટર્ન્સ. આઈ પેટર્ન્સ એટલે શું? તો કે મેં તમને કીધું એમ, ક્યાંક આંખો પોડી થઈ જાય, ક્યાંક આંખો નમી જાય, એની જે કંઈ અલગ અલગ પેટર્ન છે તે, અને આપણા ફેશિયલના એક્સપ્રેશન એ મોસ્ટલી સાથે રહી અને આપણા જે કાંઈ ફિલિંગ્સ છે, આપણે જે કાંઈ અનુભવીએ છીએ તે એના દ્વારા ઇન્ડિકેટ થઈ જતું હોય છે. યુ શુડ બી અવેર ઓફ ધીસ ટુ એક્સપેક્ટ ઓફ બોડી લેંગ્વેજ એઝ યુ સ્પીક એન્ડ લિસન ટુ અધર્સ. કોઈની સાથે વાતચીત કરો એટલે કે તમે બોલો કે સાંભળો બીજાની સાથે, અથવા તો બીજાને સાંભળો ત્યારે આ બંને એટલે કે આઈ એન્ડ ફાશ બંને આ બોડી લેંગ્વેજમાં યુઝફુલ થતા જે કાંઈ છે, કઈ રીતના છે, તેનાથી આપણને અવેર હોવા જોઈએ, જાગૃત હોવા જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ છે આપણો ફેશિયલ એક્સપ્રેશન્સ. ધ ફેસ પ્લેસ એ વિટલ રોલ ઇન કોમ્યુનિકેટિંગ વેરિયસ મેસેજીસ. આપણો ફેસ છે તે ઘણા બધા ટાઈપ્સના મિનિંગને કન્વે કરવામાં ફેસ છે મહત્વનો રોલ ભજવે છે. વિટલ, આવશ્યક, મહત્વનો. ધ આઈસ, ધ આઈબ્રો, ધ રૂટ ઓફ ધ નોઝ, ધ લોવર ફેસ આર ઓલ કેપેબલ ઓફ કન્વેઇંગ એટીટ્યુડ્સ એન્ડ ઇમોશન્સ. આપણી આંખો છે, બ્રો એટલે આઈબ્રો જે છે તે, નોઝનો આગળનો ભાગ છે તે, રૂટ આગળનો ભાગ છે તે, લોઅર ફેસ ઉતરેલો ફેસ આર, આ બધું જ આપણા એટીટ્યુડ અને ઇમોશનને, અભિપ્રાય અને ઇમોશનને પેસ કરવા માટે, કન્વે કરવા માટે, પહોંચાડવા માટે એબલ છે, સક્ષમ છે. ત્યાં સુધીનો આપણો આ પોઈન્ટ રાખવો. હવે જેવી રીતે જેસ્ચરનો જોયું તે જ રીતે જે કાંઈ ઇમોશન છે તે, હવે એ ઇમોશન થ્રુ આપણા ફેસ અને આઈસમાં શું ફેરફાર થાય તે જોઈએ. સ્ટડી ધ ફોલોવિંગ ટેબલ વિચ ડિસ્ક્રાઇબ્સ એ ફેશિયલ એક્સપ્રેશન્સ દેટ કન્વે એ સ્પેસિફિક મિનિંગ. આ જે કાંઈ ટેબલ છે એ લખવાનો નથી, બરાબર, તમારે પોઈન્ટ અહીંયા સુધીનો જ લખવાનો છે, ઇમોશન્સ સુધીનો જ. જોઈએ શું છે ત્યાં. જો કોઈ વ્યક્તિ આવા પ્રકારનો એક્સપ્રેશન આપે તો એ ગુસ્સામાં છે તે સમજી જવું જોઈએ. હવે એના ફેસિયલ પર કેવા કેવા હાવભાવ દેખાય આપણને, તો કે આઈબ્રોઝ આર લોવર્ડ એન્ડ ડ્રોવન ટુગેધર, ધ આઈ લેડ્સ આર ટોન્ડ એન્ડ ધ આઈસ અપીયર ટુ સ્ટેર ઇન એ હાર્ડ ફેશન. આપણી આઈબ્રો છે તે ટૂંકીને લાંબી થવા લાગે છે, પછી આપણા ટોન છે તે આઈલીડ છે તે કિક્કી છે તે પણ ટોનમાં થઈ જાય છે, એટલે કે થોડીક સતેજ થઈ ગઈ હોય તેવું લાગે, અને આંખ પણ સખત થઈ ગઈ એવું જણાય છે એક જ જગ્યાએ જોતી હોય તે. નેક્સ્ટ આપણું જોઈએ તો સરપ્રાઈઝ, જ્યારે આવી રીતે મૂઠ ખુલ્લી જાય, કયા કયા પ્રકારના ફેશિયલમાં એક્સપ્રેશન દેખાય જોઈએ. ધ આઈબ્રોઝ આર રેઝ્ડ, ઊંચો થઈ જાય આઈબ્રો, ઊંચો થઈ જાય. ધ આઈસ આર ઓપન્ડ એન્ડ વાઇડ,
આખું ખુલ્લી રહી જાય અને વધારે પહોળી થઈ જાય. એન્ડ જો ડ્રોપ્સ ઓપન, અને આપણું મોઢાનો જે ભાગ છે તે માઉથ છે તે વધારે પડતું ખુલી જાય. તો સમજી જવાનું, આવા પ્રકારનું એક્સપ્રેશન હોય તો સરપ્રાઈઝ, સામેવાળા વ્યક્તિને સરપ્રાઈઝ થયું છે. ધ આઈબ્રોસ આર રાઇઝ્ડ એન્ડ ડ્રોવન ટુગેધર, એટલે કે આપણો આઈબ્રો છે તે રાઇઝ્ડ થાય અથવા તો એકબીજાની તરફ ખેંચાય. ધ આઈઝ આર ઓપન, આખો વધારે પહોળી થાય. એન્ડ ધ લોઅર લીડ ઇઝ ટેન્શન્ડ, અને આપણી જે લોઅર લીડ છે તે કીકી છે તે નીચે તરફ આવી જાય. તો ફિયર, ડર છે તેવું જણાય છે. ધ અપર લિપ્સ ઇઝ રાઇઝ્ડ, અપર લિપ્સ છે તે ઉપર આવે ઉપરની તરફ. વાઇલ ધ લોઅર લિપ મે બી રાઇઝ્ડ ઓર લોવર્ડ, કાં તો ઉપર તરફ જાય અથવા તો નીચેની તરફ જાય. ધ નોઝ ઇઝ રિંકલ, એના ઉપર કરતલીઓ થાય. તો સમજી જવાનું, સામેવાળી વ્યક્તિને ડિસગસ્ટ, ઘૃણા થાય છે, નફરત જેવું થતું હોય લાગે છે ને, નોટ ગુડ ફોર અસ. નેક્સ્ટ વન ઇઝ ધ કોર્નર્સ ઓફ ધ લિપ્સ આર ડ્રોવન બેક એન્ડ અપ, આપણા લિપનો ભાગ છે તે અંદર બહાર થતો હોય, એટલે કે ધ માઉથ મે ઓર મે નોટ બી પાર્ટેડ, અથવા તો આપણું લિપ્સની સાથે માઉથ પણ ખુલે, એટલે કે આપણે જ્યારે સ્માઇલ કરતા હોય ત્યારે જે રીતના એક્સપ્રેશન આપીએ છીએ તે કોઈ જસ્ટ લિપ્સ દ્વારા આપી દે, તો કોઈ મોટી સ્માઇલ આપે એટલે કે માઉથ છે એ પાર્ટેડ પણ થઈ શકે છે, એટલે સમજી જાય છે કે સામે વાળો ખુશ છે બહુ જ, જેવા અત્યારે તમે છો તે, રાઈટ ને. નેક્સ્ટ વન ધ કોર્નર્સ ઓફ ધ લિપ્સ આર ડ્રોવન ડાઉન ઓર ધ લિપ્સ અપીયર ટુ ટ્રેમ્પલ, આપણા લિપ્સનો ભાગ છે કોર્નર છે તે ડાઉન તરફ અથવા તો લિપ્સ છે તે ધ્રુતતા એવા જણાય, સેડનેસ, ગમ્યું ન હોય તેવો દુઃખી છે તેવું દેખાઈ આવે છે. આવું હતું કંઈક આપણા ફેશિયલના એક્સપ્રેશન, જસ્ટ સમજવાના છે, આવું કંઈ લખવાના ટેબલ નથી. હવે એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપણો આવે છે પોસ્ચર, શરીરની સ્થિતિ. ઇટ્સ ઓલ્સો કોમ્યુનિકેટ યાર, મીન્સ ધ વે ઇન વિચ વી પ્રેઝન્ટ અવર બોડી વાઇલ સિટિંગ ઓર સ્ટેન્ડિંગ, એટલે કે શું, તો કે જે રીતે હાલમાં આપણે આપણા બોડી દ્વારા જે રીતે બેસીએ કે સ્ટેન્ડિંગ ઊભા રહીએ છીએ તે પણ કોમ્યુનિકેશન કરે છે. પોસ્ચર પોર્ટ્રેસ કોન્ફિડન્સ, એન્ઝાયટી, ફિયર, એગ્રીવનેસ એન્ડ હોસ્ટ ઓફ અધર ઇમોશન. પોસ્ચર છે તે કોન્ફિડન્સ બતાવે છે, એન્ઝાયટી ચિંતા કેટલી છે, એટલે કે જે રીતે બેસીએ છીએ ચિંતાતુર છે કે કેમ, આપણને કન્સેપ્ટ આવે છે, ડર લાગે છે કે કેમ, એગ્રીવનેસ સહમત છે કે કેમ, અથવા તો બીજા ઇમોશનની પણ હોસ્ટિંગ કરી શકે છે. એટલે કે શરીરની સ્થિતિ દ્વારા પણ આપણી એક પ્રકારના બોડી લેંગ્વેજ થતી હોય છે, કોમ્યુનિકેશન થતું હોય છે. તો આ બધાથી બધાનો કન્સેપ્ટ આપણને હોવો જોઈએ. અહીંયા સુધીનો આપણું બોડી લેંગ્વેજ નામની શોર્ટ નોટ છે જે ફિનિશ થઈ જાય.